મહેસાણા જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરાઈ. મહેસાણા જિલ્લા વરણી થતા પ્રમુખ અને ઉપપ્રમુખે પાર્ટી અને જનતાનો હૃદયથી આભાર વ્યક્ત કર્યો. સાથે જિલ્લા પ્રમુખે જણાવ્યું છે, આવનારા સમયમાં પ્રજાલક્ષી કોઈ પણ નાના મોટા પ્રશ્નોનો શાંતિપૂર્વક નિવારણ થાય એવો વિશ્વાસ વ્યક્ત કર્યો. સાથે પોતાના પાર્ટીના કાર્યકર્તાઓને અને જનતાનો આભાર વ્યક્ત કર્યો. જિલ્લા પ્રમુખ અને ઉપપ્રમુખ એ મહેસાણા જિલ્લામાં આવતા તમામ નાના મોટા પ્રશ્નોને સાંભળી અને નવી યોજનાઓ અમલમાં લાવવાનો નિર્ણય કર્યો છે, જેથી આગામી દિવસોમાં પ્રજાને સારો એવો લાભ થાય તેવો જણાવ્યું હતું. વિકાસના મુદ્દે પણ ચર્ચા થઈ તે નાનામાં નાના ગામમાંથી લઈ શહેરી વિકાસને પણ યોગ્ય પ્રશ્નોનું નિવારણનું ધ્યાન આપવામાં આવશે. મનોજ ઠાકોર, એચબીએન ટીવી ન્યૂઝ, મહેસાણા. શું કહેવા માગશો તમે? આ ઉપપ્રમુખ પદે તમે અત્યારે જે વિરોધ થયા એ બદલ તમને. 25 લિંચ જિલ્લા પંચાયત સીટના તમામ કાર્યકરો અને આગેવાનોએ મને એમના પ્રતિનિધિ તરીકે ચૂંટી લાવ્યા તે બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું. અને અહીંયા ઉપપ્રમુખ બેઠો, ઉપપ્રમુખ પદે અહીંયા મને બેસાડ્યો તે બદલ પણ હું પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને અહીંયા બેઠા પછી મારો એક જ ધ્યેય છે કે હું વિકાસના કામો કરીશ અને ગરીબલક્ષી પ્રશ્નોના તત્પર ઉકેલ આપીશ અને જનતાની ખૂબ સેવા કરીશ અને સેવાનો મને લાભ આપે એ બદલ પણ.